સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના બ્લોગ ની શરૂઆત છે આપડે ગૌશાળા થી કરી છે. સવારના હજી ગૌશાળા છે આપડે, અને જોઈ શકો છો આપડે તીર્થભાઈ છે. તીર્થભાઈ કેમ છો? મજામાં છો ને? તો બસ, અને બાકી જોઈ શકો છો આપણે જે અહીંયા જ રહેતી હોય એ બધી ગાયો છે આપણી. હવે મેકલ ને બધી આ જે આપણે વતરો આગળ કર્યો તો એ બધી ખાય છે જો. અને આવાડાની અંદર પાણી થોડુંક ઓછું છે તો હમણાં ભરી નાખીએ આપણે. અને અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે તો એ અવાજ છે. આજે ફરી છે આપણે મકાઈ લઈ આવ્યા છે એક ટ્રેક્ટર, અને વતરો કરવાનું મશીન આવ્યું છે. સાઇલેજ બનાવવાનું છે આજે, તો ત્યાં કામ ચાલુ છે તો હું તમને બતાવું. ત્યાં તો શું ઘણો અવાજ આવે છે એટલે આપણે થોડી સાઈડમાં આવ્યા હતા, અને હવે ફરી જઈએ આપણે ત્યાં. જો કેવું તાપડતોડ કામ ચાલુ છે. હા જો મસ્ત વતરો થઈ ગયો છે. આપણે જે પાંજરા પર મશીન વતરો કરે ને એવો ને એવો વતરો છે. જો કેમ બરાબર ને? અહીંયા જો મશીનમાં કઈક તકલીફ થઈ ગઈ છે, ફસાઈ ગયું લાગે. બાકી હર્ષદભાઈ છે એ ઢગલો મોટો થઈ ગયો ને તો એને સાઈડમાં કરતા હતા. બાકી વતરો કેમ છે? તો બસ આ ટ્રેક્ટર એ મોટું છે ને, ટ્રેક્ટર મોટું ભાઈ, મશીન નવું. ચેતનભાઈ ત્યાં છે, અને હર્ષદભાઈ જો આ બધું પખતું કરે છે એટલે બધું સમાઈ જાય એટલા માટે. આ તીર્થભાઈ જો, તીર્થભાઈ વાહ, તીર્થભાઈ વાહ. જો કેમ છે આની સાઇલેજ બને બાકી મસ્ત. અહીંયા આપણા મજૂર છે ને આજે અડધી કલાક નહીં થઈ ચાલુ કર્યું એને, તો હવે કામ ચાલુ જ છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો, આગળ આગળ આપણે વાત કરશું. તો આપણી ગૌશાળા તો જેવું સાઇલેજ બનાવવાનું કામ છે, અત્યારે તો વતરો કરવાનું કામ છે ચાલુ છે. ને આપણે આવી ગયા ઘરે નાસ્તો પાણી કરવા અને નાવા ધોવા માટે, અને અત્યારે આપણે જવાનું થયું છે બકના વિભાગમાં. ત્યાં એક ગાયને થોડી તકલીફ છે એટલા માટે ત્યાંથી ફોન આવ્યો, એટલે અત્યારે આપણે ડાયરેક્ટ જઈએ છીએ બકના. અને બકનાથી પછી જશું આપણે ફરી ગૌશાળા. બાકી તીર્થભાઈ ભેગા હાલે છે. હાલો ને? તો બસ, તો હવે આપણે અહીંયા બકના વિભાગમાં પૂછીએ. અને અહીંયા જો આ કાનકુવરનું આપણે ઓપરેશન કર્યું હતું આગળ, તમને ખ્યાલ હોય તો. લગભગ 2 મહિના થઈ ગયા કે નહીં ઓપરેશન? 2 મહિના થઈ ગયા છે. જો અત્યારે કેવી જામી ગઈ છે જો. હા 2 મહિના થઈ ગયા. જો કેવી લોહીવારી થઈ ગઈ ને, દુઃખ આખું શું એને નીકળી ગયું એટલા માટે. નીતરા સિંહમાં કંબોડી હતી ને આપણે ત્યાં સ્થાનિક વિભાગમાં લઈને આનું ઓપરેશન કર્યું હતું. કેવી બરૂકી થઈ જો. તો આપણે જેવું કાનકુવર ગાય તમને બતાવ્યા અને એ જ વાડાની અંદર 2 ગાયોની આપણે દવા કરવાની હતી, ઓકે કરી. અને અત્યારે અહીંયા જોઈ શકો છો એક વાડામાં આવ્યા છે. અને આ વાડાની અંદર બધા આખલા જ છે, જે ગામમાં ફરતા હોય ને એ આખલા હમણાં પકડી પકડીને અહીંયા મૂકવા આવે છે એ રહેવા વાળો છે. અને આ બધા એ છે જો, રાપર શહેરની અંદર છે ને ઘણા આખલાનું પ્રમાણ વધી ગયું હતું એટલા માટે ત્યાંથી જાય નગરપાલિકા પકડી અને આ વાડાની અંદર મૂકી જાય છે. અને આજે નીણમાં છે, મવડી આવી છે, લીલી નીણ આવી છે તો ખાય છે જો બધા. અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો આપણે અહીંયાથી જાશું સીધા આપણી ગૌશાળા. ત્યાં એવું કામ છે એ બધું ચેક કરી, અને જો કાંઈ કામ હશે નહીં તો પછી જાશું આપણે પાંજરાપુર. તો આપણે બકનામાં ગયા હતા, બકનાથી છે ફરી આપણે આપણી ગૌશાળા આવી ગયા. અને જોઈ શકો છો આજે તો મશીન એવું મસ્ત મળી ગયું કે કેટલી વારમાં હર્ષદ વતરો થઈ ગયો? 1.25 કલાકમાં 70 મણ છે એ મકાઈનો વતરો થઈ ગયો. અને આ રહ્યું આ મશીન છે, મશીન એ નવું છે આજ તો. અને આવી રીતે છે આપણે એ વતરામાં છે થોડું થોડું મીઠું નાખતા જાય અને બાકી આમ પેકિંગ કરતા જાય. અને આમાં છે ને જો આવી રીતે સીલ મારીએ છીએ, બસ એ જ છે. બાકી તો શું બીજી કાંઈ થિયરી નહીં ને બનાવવાની, આપણે તો આવી રીતે બનાવીએ છીએ. ખાલી લીલો કોઈ પણ ચરો હોય ને એને આવી રીતે વતરો કરીએ, એમાં મીઠું નાખીએ અને હવા ના મળે એવી રીતે પેક કરીએ છીએ. જો આ રહ્યા છે ને કેબલ ટાઈ, એનાથી આવી રીતે સીલ મારતા જાય એક એક બાચકાની. અને આટલો છે આજે થયું છે. અને હજી ટ્રેક્ટર આવે છે ને, હા ભરવાનું ચાલુ જ છે. અને આપણે અહીંયા કામ ચાલુ જ છે અત્યારે, આપણે સીલ મારવાનું છે. ઉભાયું છે અહીંયા ભરે છે અને કામ ચાલુ કરીએ આપણે સીલ મારવાનું. તો મિત્રો હવે છે આપણે અહીંયા બધું અત્યારનું કામ છે ઓકે કરી નાખ્યું. જોઈ શકો છો અહીંયા બધું પહેલાં પડ્યું હતું, એ બધું બાચકામ ભરીને એને કેબલ ટાઈથી પેક કરી અને અહીંયા રાખી દીધા છે. બાકી અહીંયા થઈ ગયું છે બધું ઓકે. અને હવે બીજું ટ્રેક્ટર આવવાનું છે, પણ મારા ખ્યાલથી બપોર પછી આવશે. ત્યાં સુધીમાં ઘરે જાય, ખાઈ પી લે
અને પાછળના વાડામાં છે એ નીડને નાખી દીધી એટલે અત્યારે કઈ કામ નથી, પાણી ભરેલું છે ઓકે. અને આ વાસડાને પણ જે મકાઈ આવી હતી નીડ નાખી છે એટલે એની અત્યારે બીજી કઈ નીડ કે કઈ કરવાની નથી, બાકી આવી રીતે છે બધું પેક કરી નાખ્યું છે. જો હજી શું બીજી જો આવશે ને મકાઈ તો એને પણ આવી રીતે વતરો કરીને પેક કરીને અહીંયા રાખવાની છે એટલા માટે ખુલ્લું રાખ્યું, નહીંતર પેક કરી નાખશું. બાકી અત્યારે આજની છે આ બધો જ્યાં લીલું લીલું દેખાય ને આજનું છે, આ બે ત્રણ દિવસ પહેલાં આપણે જે કર્યું હતું એ છે. અને આવી રીતે કરી નાખ્યું છે અને હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને ફરી આવશું અહીંયા, તો અહીંયા બતાવશું નહીં તો જાશું પાંજરા પર તો ત્યાં બતાવશું. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએથી પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને પછી આપણે હર્ષદની સાથેની વાત થઈ તો જે મકાઈનું ટ્રેક્ટર આવવાનું હતું એ આવ્યું નહોતું અને મજૂરો ઘરે ગયા હતા ને એવું બધું હતું એટલે આપણે પછી ફરી વાર છે ગૌશાળાએ ના ગયા અને અત્યારે છે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા. અને પાંજરાપુર આવી અને આપણે છે આ સિંદરી લઈ આવ્યા છે. આ સિંદરી શું કામ લઈ આવ્યા છે એની તમે વિડીયોની અંદર બન્યા રહેજો, આગળ આગળ તમને હું વાત કરીશ. હવે એ સિંદરી લઈને આપણે જવાનું છે માંદાવરા વાડામાં અને ત્યાં કને જઈને જોઈએ. હવે છે આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા જે માંદાવરા વાડો છે એમાં, અને જોઈ શકો છો આપણે સિંદરી જે છે ને બાંધવાની અહીંયા પલાર નાખી છે અને આપણે બાંધીએ છીએ ક્યાં એને અહીંયા જોઈશું. આ જે છે ને થાંભલા એકદમ પ્લેન હતા, આમાં જે માંદા ઢોર હોય એને ખંજવારવું હોય તો આમાં ખંજવારી ન હતા એટલા માટે આપણે આ સિંદરી બાંધી છે. એમાં જો બાંધવા બાંધવામાં જો અહીંયા છાલ ઉખડી ગઈ હાથની, એ તો કોઈ વાંધો નહીં, બાકી આવી મસ્ત રીતે જો બંધાઈ ગઈ છે સિંદરી. અને હવે આમાં છે એ ખંજવાર આવતી હોય એટલે ખણવું હોય એને ઢોરાને તો આમાં વ્યવસ્થિત રહી. આમાં છે પાંચ છ થાંભલા બાંધ નાખ્યા, એક આ બાંધ્યો છે એક આ બાંધ્યો. જો આમાં શું છે ઓમ હવે છે એને ખણવાની મજા આવશે અને તંદુરસ્ત રહી ગયો ખણે અને એવું બધું હોય ને એને મજા આવવી જોઈએ. આપણે તો શું એના માટે તો અહીંયા બધું કર્યું છે આ એટલા માટે. આમાં પહેલાં ખંજવારતા જ પણ આમાં એટલું બધું કંઈ એટલું ખરહટ નહીં ખરબસડું નહીં એટલા માટે શું એને ના મજા આવે એટલા માટે સિંદરીથી હવે છે એ જોઈએ છે કેવી કે મજા આવે. એ એક અહીંયા બાંધ્યું છે દેખાય આ એક આ અને એક અહીંયા સામે અને જે અત્યારે જે સાંજના ટાઈમે જે વાડાની અંદર જાય અહીંયા બાંધવાનું કામ ચાલુ જ છે અત્યારે. તો હવે આપણે ત્યાં જઈએ તો આપણે પાંજરાપોર જેવું સિંદરી છે એ બાંધી પોલું ફરી બધું તમે જોયું અને પછી તો કાંઈ કામ હતું નહીં એટલા માટે આપણે છે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળા આવીને જોઈ શકો છો જે બપોર પછીની આપણે વાત હતી. ટ્રેક્ટર આવ્યું હતું અને બધું વતરોન કર્યો હતો તો આ એટલો વતરો વધ્યો છે કારણ કે જે પ્લાસ્ટિકની બેગ રહી ને એ ખલાસ થઈ ગઈ હતી એટલા માટે આટલું રહી ગયું. બાકી જોઈ શકો છો આટલું છે એ સાઇલેજ બની છે આજે આપણે, આ બધો નવો સ્ટોક છે. હવે અત્યારે હે પેક કરશું, અત્યારે ગાયું દોવાઈને ચાલુ છે અને એક સરપ્રાઈઝ છે તમારા માટે, તમને હમણાં હું ખાલી હિન્ટ આપી દઈશ અને પૂરી વાત કાલ કરીશ. બાકી આ એક કામ આજે આપણું હતું એ થઈ ગયું છે ઓકે. હવે આને ઢાંકવાની બાકી રહી છે નહીંતર હવે 1.5 મહિના સુધી આપણે પેક રાખશું એમને. અને જે મારે તમને બીજી વાત એક કરવાની હતી એ છે પાંડે વિશે, અને ઘણા લોકોને આઈડિયા આવી જ ગયો હશે, આમ તો બતાવવું નથી મારે અત્યારે, ખાલી અહીંયાથી કહી દઉં કે આપણે પાંડે છે ને અહીંયા ગઈ છે. અને હવે બીજું બધું હું તમને કાલે જણાવીશ કે આપણી બીજી ગાયો છે જોઈ શકો તો ખાણ ખાય અને ઊભી છે, દોવાની બાકી છે, હવે દોવાઈ ચાલુ કરી છે. ને હવે તો બીજું કાંઈ છે નહીં, આ એક નવી વાત છે પણ એ હવે બધી એના વિશે કાલે કરીશ કારણ કે આજના વિડીયો તો ઘણો લોંગ થઈ જશે એટલા માટે. તો બાકી દોવાઈ કરશું ને પછી ઘરે જશું ને એ જ છે, બીજું કાંઈ નવું કામ નથી. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો, મળીએ કાલના નવા વિડીયોમાં.